કવિ પરિચય. બાળ દોસ્તો, પર્વત તારા એ સુંદર મજાની પ્રાર્થના છે. તેના કવિ છે શ્રી સુરેશ દલાલ. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1932 મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા થાણા જિલ્લામાં થયો હતો. તેમનું મૃત્યુ 10 ઓગસ્ટ 2012 મુંબઈમાં થયું હતું. કવિ શ્રી સુરેશ દલાલે એકાંત, અસ્તિત્વ, ઘટના વગેરે જેવા કાવ્યો લખ્યા છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા પુરસ્કારો મળ્યા છે. પર્વત તારા પોળા ખંભા સરવર તારિયા, પર્વત તારા પોળા ખંભા સરવર તારિયા, હે ઈશ્વર હું તને જો છું આવે.
પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. કાવ્ય સમજૂતી. કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે. તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરોમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે. કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે, વૃક્ષોમાં ઈશ્વરની વાતો દેખાય છે, મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આ ગયા ભમરા. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, હે ઈશ્વર તું તરણાનો તારણહાર છે, એટલે કે તું સામાન્યમાં સામાન્યને તારી જાણે છે. તું ઝરણાનો સુમધુર અવાજ છે, દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે. તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે. સિંહ વાઘ જેવા હિંસક તો બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા, તમરા, આગિયા અને ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે કર્યું છે. આકાશમાં સૂર્યચંદ્ર અને તારા તારી જ કલાનું સર્જન છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પિચ્છનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, હે ઈશ્વર તારી રાડ ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે. તું ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે, ક્યારેક એકદમ દૂર ભાષે છે. મારું જીવન એક હોડી જેવું છે, આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે. મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે, તું જ કહે.